good morning with the વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટલે કે વિડીયો ચારમાં જે વસ્તુ શીખી ગયા તેને રિલેટેડ એટલે કે શું કીધું છે કે અહીંયા અસાઇનમેન્ટ આપેલું છે તો કે આજે આપણે અસાઇનમેન્ટનું એમ કે સોલ્યુશન જોવાનું છે તો એ વાત કરીએ કે સેક્સન એમાં તો કે શું કીધું છે કે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો કે છ અંકની મોટામાં મોટી સંખ્યાની વાત કરેલી છે શું કીધું છે કે છ અંકની મોટામાં મોટી સંખ્યા એટલે કે આપણી પાસે કઈ આવે એમ કે સંખ્યાની વાત કરીએ તો કે નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું એના પછી કીધું છે કે એક કરોડ એટલે કે કેટલા લાખ તો એક કરોડમાં કેટલા મીંડા આવે છે સાત લાખમાં કેટલા મીંડા આવે છે પાંચ તો વધ્યા કે સાત માંથી પાંચ મીંડા બાદ કરીએ તો બે બે મીંડા એટલે કે આપણે કહી શકીએ કે સંખ્યા કઈ હોય સો એટલે કે આપણો જવાબ શું આવે સો એક મીટર બરાબર કેટલા મિલી લીટર તો કહી શકીએ હજાર અને એક કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન શું કીધું છે કે એક કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન તો કેટલા મિલિયન દસ મિલિયન એટલે કે એક મિલિયન હોય ને તો કેટલા થશે એમ કે દસ લાખ થાય કેટલા થાય દસ લાખ એટલે કે દસ ગુણ્યા દસ કરીએ તો આપણને કેટલા મળે છે એમ કે એક કરોડ મળે છે એટલા માટે અહીં આપણને જોડકા આપેલા છે તો અહીં કીધું છે કે નવ કરોડ શું કીધું છે કે નવ કરોડ સાત હજાર શું કીધા છે કે સાત હજાર ઓગણા ને સિત્તેર એટલે કે આપણને જવાબ મળી જ ગયો એમ કે કયો આવી જાય છે સી એના પછી નવ કરોડ બોતેર લાખ એટલે કે આપણે કહી શકીએ જવાબ શું છે એ એકવીસ મિલિયન નવસો ને બાર નવસો બાર હજાર ઓગણસીતેર ઓગણાસિતર આપેલા છે એકવીસ મિલિયન નવસો ને બાર એટલે નવસો વાળો વિકલ્પ કયો દેખાય છે તમને ડી એના પછી કીધું છે કે એકવીસ મિલિયન પાંચસો ઇઠ્યોતેર એટલે કે આપણે કહી શકીએ કે જવાબ શું છે આપણી પાસે બી અહીં કીધું છે કે નાની સંખ્યાને મોટી સંખ્યા પરથી શું કરવાનું છે એમ કે શોધીને લખવાનું છે તો કે જે આપણને કે અહીંથી મળી જ જાય છે એના પછી આવેલું છે કે નાની સંખ્યા પર ગોળ કરો છે એ આપણે આગળના વિડીયોમાં સારી એવું શીખી ગયા છીએ એના પછી કીધું છે કે આપેલા અંકોનું પુનરાવર્તન કર્યા વગર ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે શું કીધું છે કે ચાર અંકની મોટી અને નાની તો કે સાત ઝીરો આઠ અને એક છે તો કે મોટી સંખ્યા કઈ થશે કે પહેલાં આઠ આવે પછી સાત પછી ઝીરો સોરી એક આવશે અને પછી શું આવે ઝીરો એટલે કે આઠ હજાર સાતસો ને દસ નાની સંખ્યાની જો વાત કરીએ તો પહેલાં શું લઈ શકીએ છીએ એમ કે આપણે ઝીરો એટલે કે ચાર અંકની કીધી છે આપણને બનાવવાની નાની સંખ્યા એટલે પહેલાં ધારો કે લઈ લે કે એક ઝીરો સાત અને આઠ તો આ કેવી સંખ્યા થશે એમ કે નાની એના પછી ચડતા ક્રમમાં લખવાનું છે કે જે આપણે એમ કે શીખી જ ગયા છે ચડતા ક્રમમાં હંમેશા સંખ્યા કેવી આવે છે નાનીથી મોટી એના પછી કીધું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો એ કીધું છે કે એક મિલીગ્રામથી કેટલા કિલોગ્રામ બને છે શું કીધું છે કે એક મિલીગ્રામ તો કે અહીંયા એક ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થશે હજાર મિલીગ્રામ અને કિલોગ્રામનું કીધું છે તો કે એક કિલો બરાબર કેટલા થશે એમ કે હજાર ગ્રામ એટલે ટોટલ કેટલા મીંડા થયા છ તો એટલે કે આપણે લખી શકીએ છ મીંડા એટલે કે સંખ્યા કઈ થશે એમ કે દસ લાખ આગળ યોગ્ય સ્થાનના અલ્પવિરામ મૂકીને શું કહે છે સંખ્યાને અંકમાં લખો તેતાલીસ મિલિયન એટલે કે શું કીધું છે તેતાલીસ મિલિયન ને શું કીધા છે એમ કે પંચોતેર આઠસો પંચોતેર હજાર છસો ને છ લખી દે છે કે છસો છ જે આપણે એમ કે લખ્યા આગળ કૌંસનો ઉપયોગ કરીને ગાણિતિક સ્વરૂપમાં લખવાનું છે કે પાંચ અને સાતના સરવાળાને ત્રણ વડે ગુણતા તો કે પાંચ વધતા સાતના સરવાળાને કેટલા વડે ગુણવાનું છે ત્રણ વડે કીધું છે કે નવ અને પાંચના સરવાળાને કેટલા વડે ગુણવાનું છે એમ કે સાત વડે એટલે કે શું કીધું છે એમ કે સોરી સાત વડે ગુણતા તો કે શું કરવું પડે ગુણાકાર જ્યારે અહીં ચીનસીનું આપેલું છે કે ભાગાકારનું છે એ જવાબ કેવો છે એમ કે ખોટો છે અહીં આ જ રીતે આગળ જો વાત કરીએ કે અહીં નીચેના જે યોગ્ય વિકલ્પમાં કીધું છે તો આપણને સંખ્યા આપેલી છે કે બાવન અઠ્યાસી સાતસોને ઓગણા સિત્તેર તો કે એકમ દસક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ એટલે ત્યાં સુધીની સંખ્યા આવશે એ જ રીતે એમ કે કરોડ અને દસ લાખની એમ કે તમારે લખવાની છે આગળ જો વાત કરીએ તો કે આપણને વીસ હજાર આપી દીધા છે તો એનું શું કરવાનું છે વિસ્તરણ કરવાનું છે તો આ એકમ કે એટલે એક વડે ગુણવું પડે દશક એટલે કે ઝીરો ગુણ્યા દસ અહીંયા કહી શકે કે સો એટલે કે ઝીરો ગુણ્યા કેટલા થશે સો અહીંયા આપણી પાસે એટલે કે આ કરી દીધું એના પછી શું થશે ઝીરો ગુણ્યા દસ હજાર એટલે કે ચાર મીંડા અને પછી શું થશે એમ કે એકમ દશક સો હજાર અને કેટલા થયા દસ હજાર એટલે કે આ રીતે એમ કે આપણે કરવાનું છે એના પછી કે વિસ્તરણ કરી શકીએ છે કે આ જ રીતે આપણે કરવાનું છે એના પછી કીધું છે કે બસ એક આપેલું કુલ અંતર એટલે કે ટોટલ એ કેટલું અંતર કે આપે છે એનો સરવાળો કરો બીથી ડી અંતર આપેલું છે તેનો સરવાળો કરો એટલે કે આ રીતે શું કહે છે કે આપણે એમ તો જવાબ મેળવવાનો છે આગળ કહી શકીએ તો શું કીધું છે કે અહીં આપણને કે યોગ્ય સ્થાને અલ્પવિરામૂકો અને સંખ્યા પદ્ધતિ આપણને શું કહે છે કે ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ તો અહીં કીધું છે કે પહેલાં તો આપણે સંખ્યા જોઈ લેવાની કે ત્રણ ચાર બે છ આઠ સાત પાંચ અને નવ એકમ દશક સો શું કીધું છે કે સો એટલે અહીંયા મૂકી દઈએ એકમ દશક સો હજાર દસ હજાર તો કે દસ હજાર કીધા છે પછી લાખ અને પછી લાખ દસ લાખ અને કરોડ એટલે કે ત્રણ કરોડ બેતાલીસ લાખ અડસઠ હજાર ને ઓગણાસી સાહીઠ એવી કે શું કહે છે આપણી પાસે સંખ્યા સંખ્યાથી તો કે આ જ રીતે જે નીચેના છે એ દાખલાના શું કહે છે કે તમારે જાતે કરવાનું છે તેના પછી કીધું છે કે એક વેફરના પેકેટનું વજન કેટલું છે પંચોતેર હજાર ગ્રામ તો કે આવા હજાર પેકેટનું વજન કેટલા મિલીગ્રામ ગ્રામ અને કિલોગ્રામ થાય તો શું કીધું છે મિલીગ્રામમાં આપેલું છે તો કે હજાર પેકેટનું વજન તો કે હજાર પેકેટનું વજન તો એને ગુણ્યા કેટલા કરવા પડે હજાર છ મીંડા એટલે કે આપણે કિલોગ્રામમાં થયું એટલે કે શું થયું કે પંચોતેર કેજી એટલે કે પંચોતેર ગ્રામમાં એમ કે શું થાય છે એમ કે થાય છે એના પછી કીધું છે કે છમાં છ આવા અંકનો ઉપયોગ કરીને આઠ અંકની ચાર સંખ્યા બનાવો અને અલ્પરામ દર્શાવી વાંચન કરો અને ચડતા ક્રમમાં ગોઠવવાની છે શું કહે છે કે છ અંકની એટલે કે આપણે અલગ અલગ આની શું બનાવવાની છે સંખ્યા બનાવવાની છે અને જેને શું કહે છે કે આપણે શબ્દમાં ગોઠવવાની છે અને ચડતા ક્રમમાં આગળ કીધું છે કે પાંચ લીટર બનાવવા પચાસ હજાર મિલી થાય છે ખોટું કેટલા થશે એમ કે પાંચ લીટર કીધું છે મિલિયર લીટરની વાત કરેલી છે તો કેટલા થશે હજાર એટલે કે પાંચ હજાર જવાબ એટલે વિધાન કેવું છે ખોટું સો લાખ એટલે કે એક કરોડ તો કે હા સો લાખ એટલે એક કરોડ એટલે શું આવશે જવાબ સાચો હજાર લાખ અને કરોડ દર પૂર્ણ વિરામ મૂકાય છે તો આપણે મૂકી શકીએ છીએ એટલે વિધાન આવશે ખરું હજાર મિલીગ્રામ બરાબર એક ગ્રામ થાય છે તો વિધાન કેવું છે ખરું એટલે કે એક ગ્રામ બરાબર હજાર મિલીગ્રામ થાય છે તો કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર એટલે કે શું કીધું છે અસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન જોયું છે તો કે આવી રીતે બાકીના દાખલાની પ્રેક્ટિસ તમે જાતે કરો કે જેથી કરીને તમને વધારે સમજ પડે